સાથે ખાસ મહેમાન જોડાયેલા હતા જ્યોતિષ આચાર્ય મહેશભાઈ રાવલ. આભાર આપનો અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો તે બદલ. પરંતુ તેમના બદલે અન્ય એક મહેમાન આવશે, તેમની સાથે પણ વાતચીત કરીશું. હાલમાં જે પરિસ્થિતિ છે, વધુ એક ન્યૂઝ 18 સંવાદદાતાને એક અહેવાલ પર નજર કરીએ. ઘણા વર્ષો પછી આવો અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોસાળમાં વધાર્યા છે ભગવાન રણછોડજીની કૃપા અને એના આશીર્વાદ અને સારા આપણા ગુજરાતમાં આવતા સંકટો ટળી જાય એવી મોસાળમાં બી પ્રાર્થના કરીએ છીએ અને આપણે ભગવાનને નિજ મંદિરમાં પણ પ્રાર્થના કરીએ છીએ. પણ આ વર્ષે મોસાળમાં ખૂબ અનેરો આનંદ છે, કારણ કે ઓરિસ્સાની ભૂમિના ભગવાનના રથ જ્યારે આપણે સરસપુરની ભૂમિ પર પધાર્યા છે તો એનો આનંદ અમે સરસપુરમાં નથી એવું લોકો માની ઓરિસ્સામાં જેવું માની આનંદ લઈ રહ્યા છે. મંદિરના ટ્રસ્ટી પણ છે આપણી સાથે મહેન્દ્ર જાત, એમની સરસપુર પહોંચી ચૂક્યા છે, હજુ પણ અડધું અંતર બાકી છે. મોસાળું કરવામાં આવે છે તે સરસપુરમાં હાલ બિરાજમાન છે. છેલ્લા 52 વર્ષથી હું રથયાત્રામાં જોડાઉં છું, પણ આ વખતે જે ઉત્સાહ અને ઉમંગ, લોકો જે આતુરતાથી ભગવાનના દર્શન માટે, રથના દર્શન માટે જે આતુરતાથી જોઈ રહ્યા હતા અને મોજ માણી રહ્યા છે, ધાર્મિક ભક્તિથી તમામ જગન્નાથમય બનીને ભગવાન જગન્નાથજીની વધામણી કરી રહ્યા છે. મેં ક્યારે આજ સુધી જોયું નહીં, ભૂતકાળમાં ક્યારે આવી ભીડ જોઈ નહીં. તમામ માનવ મહેરામણ જાણે ભગવાનના ચરણોમાં આશીર્વાદ લેવા આવી રહી છે, એ જે દ્રશ્ય દૃષ્ટિગોચર થઈ રહ્યું છે. સરસપુર વિસ્તારને મહારાજ શ્રી નરસિંહદાસજી મહારાજ પહેલા આપણે કાલુપુર સુધી આવતી હતી. અમારા અહીંયા એક સંતની પરંપરા હતી, સંતે મહારાજ શ્રીને પ્રાર્થના કરી કે કાલુપુર સુધી તો આપ આવો છો, પણ જો સરસપુર સુધી આવો તો આટલા વિસ્તારને પણ ભગવાનને દર્શનને એનો લાભ મળે. તો આ અમારી પરંપરાની જગ્યા છે, રામાનંદ સંપ્રદાયની જગ્યા છે, સંતની પરંપરા છે. ત્યારથી નરસિંહદાસજી મહારાજે અહીંયા પણ થી સરસપુરને મોસાળની શરૂઆત કરી છે. હર્ષભેર આંસુ સાથે ખાસ કરીને ભગવાનને સરસપુર વિસ્તારમાં વધાવવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને ભગવાન ના દર્શન કરવા સાથે દિલીપદાસજી મહારાજ છે તેમના પણ દર્શન કરવા માટે લોકો છે તે જોવા મળી રહ્યા છે. ભગવાનનું મામેરું સંપન્ન થઈ ચૂક્યું છે અને હવે ભગવાન છે તેમના નિજ મંદિર પરત ફરશે, કાલુપુર સર્કલથી કરીને માણેક ચોક અને ત્યારબાદ ભગવાન છે તેવું પહોંચશે અને